નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 9 ચેપ્ટર 1 કે ગણિતનું જે ચેપ્ટર 1 છે એની એક બાબત રહી ગઈ હતી, એ બાબત ખૂબ નાની અને અગત્યની છે, તો આપણે ફટાફટ જોઈ લઈએ. ઓકે, તો એ શું હતી વિદ્યાર્થી મિત્રો? તો કે ધન વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકનો નિયમ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ધન વાસ્તવિક, ઓકે, તો વાસ્તવિકમાં આપણને ખબર છે સમય અને અસમય બંને સંખ્યાઓ આવી જાય છે. ઓકે, તો આ બંને સંખ્યા પણ કેવી? ધન. એના માટે ઘાતાંકનો એટલે કે એની ઘાતનો નિયમ શું હોઈ શકે? એનું ઘાત જો હોય છે તો તમને ખ્યાલ જ છે ઘાત એટલે શું છે. તો અહીંયા આપણે બે લઈએ છીએ, ઓકે, બે ધન વાસ્તવિક સંખ્યા લઈએ છીએ, એ અને બી. ઓકે, તો એ અને બી આ બંને ધન વાસ્તવિક સંખ્યા એના બે ઘાત લઈએ છીએ, એનું એમ ઘાત લેશું, બીનું એન ઘાત લેશું, અને એ કેવી હશે? તો કે સમય સંખ્યા. તો વિદ્યાર્થીઓ તમને ખબર છે સમય એટલે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, ઓકે, એમાં બે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઓકે, અને શૂન્ય. ઓકે, તો આ બધી સંખ્યાઓ તમને ખ્યાલ જ છે, હવે સંખ્યા વિશેની બધી માહિતી આપણે ખાસ મેળવી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે એક વસ્તુ વિચારીએ છીએ કે એ રેસ ટુ એમ ઇન્ટુ એ રેસ ટુ એન. ઓકે, તો અહીંયા આપણે આધાર છે બંને ઘાતનો કેવો લીધો છે? સરખો. ઓકે, તો એનું જે બીજ મળશે, એનું જે આન્સર મળશે, શું મળશે? આધારને એક વખત લખો અને ઉપર ઘાતનો શું કરો? સરવાળો કરો. ઓકે વિદ્યાર્થીઓ, તો આપણને આ પહેલી વાત જો ક્યાંય જોવા મળતી હોય તો આપણે એને મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, એવી રીતે આપણે વિદ્યાર્થીઓ એનું એક ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને ખબર પડશે. ઓકે, તો અહીંયા તમને ઉદાહરણની અંદર અહીંયા તમને એમ કીધું છે સાદુરૂપ આપો, સ્વાધ્યાય 1.6. ઓકે, સ્વાધ્યાય 1.6 એની અંદર એક આપેલું છે, એની આપણે જોઈ શકીએ છીએ. આધાર બે છે અને ઉપર ઘાત છે, એકની ઉપર બેના છેદમાં 3 છે, એકની ઉપર 1/5 છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આનું સાદુરૂપ આપણે કેવી રીતે આપી શકશું? આધાર એક વખત લખો અને ઉપર છે એ ઘાતનો ઉપર છે એ ઘાતનો શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરવાનો છે. તો 2/3 પ્લસ 1/5. ઓકે, તો આપણને ખબર છે કે ઉપરનું ખાલી હવે સાદુરૂપ આપવાનું છે, તો 2 આધાર તરીકે લઈએ છીએ. ઓકે, આનો જે લસા છે એ 15 થશે, તો 5 × 2 = 10 અને 3 × 1 = 3. ઓકે, તો આનો જવાબ છે 2નો જે ઘાતાંક છે એ શું આવશે? 13/15. આ તમારો છે એ જવાબ હશે વિદ્યાર્થીઓ. ઓકે, સિમ્પલી છે, ઉપર સરવાળો કર્યો પછી લસા લીધેલો છે, તો 5ને ઉપર અહીંયા ગુણીએ છીએ, 3ને અહીંયા ગુણીએ છીએ, એટલે 5 × 2 = 10 ને 3 × 1 = 3 એટલે 13. ઓકે, તો અહીંયા તમે આ વસ્તુ છે એ વિદ્યાર્થી મિત્રો વિચારી શકો છો. હવે બીજી વાત જોઈએ છીએ કે એ રેસ ટુ એમ ના છેદમાં એ રેસ ટુ એન, એટલે કે એન એમ ઘાત અને એની જ છે એન ઘાત. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આધાર સમાન હતો અહીંયા પણ આધાર સમાન છે, પરંતુ અહીંયા છે એ ગુણાકાર હતો અને અહીંયા શું છે? ભાગાકાર છે. તો ઘાતની શું થશે? બાદબાકી. ઓકે, તો આ વસ્તુ તમે વિચારી શકો છો. ઓકે, તો એનું એક દાખલો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ. અહીંયા એ દાખલો છે, અહીંયા તમે જોઈ શકો છો કે આધાર સરખો છે પરંતુ બે વચ્ચે કેવો છે? ભાગાકાર. એટલે કે આધાર એક વખત લખશું અને બંનેની બાદબાકી કરશું. અહીંયા તમને ખબર છે 1/2 અને 1/4 માં મોટા કોણ છે? તો કે 1/2 એ મોટા છે. ઓકે, તો એવી રીતે કરશું. હવે સિમ્પલ અહીંયા લસા લેશું, ફરીથી લસા આવશે 4. ઓકે, 4 આવશે એટલે અહીંયા આપણે શું કરશું? 2 વડે ગુણશું, તો 2 - 1. તો અહીંયા શું જવાબ આવશે વિદ્યાર્થીઓ? 1/4. આ છે એ તમારો શું હશે? જવાબ. ઓકે, એટલું તમે નક્કી કરી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, હવે આગળની વાત ઉપર પાછા જઈએ છીએ, એટલે આ આટલું આપણું કમ્પ્લીટ થાય છે. અહીંયા જો અહીંયા આ જે જોયેલું છે એમ છે એ મોટા છે, જો એમ છે એ નાના હોય, ઓકે, તો આનું જે સ્વરૂપ છે આવું થઈ જાય છે. તો આ વાત ખાસ તમે યાદ રાખજો. પછી એમ અને એન બંને સરખા હોય છે વિદ્યાર્થીઓ,
તો એમ અને એન સરખા હોય તો અહીંયા જે ભાગાકાર છે ઓકે એ રેસ ટુ વન અને એ રેસ ટુ વન તો આ બે અંશ અને છેદ સમાન થાય તો એનો જવાબ શું આવે છે વન. ઓકે તો આ પણ એકદમ સિમ્પલ છે વિદ્યાર્થીઓ. અહીંયા આપણે બાદબાકી નહીં કરીએ કે સરવાળો પણ નહીં કરીએ, બાદબાકી પણ આપણે નહીં કરીએ. શા માટે? તો કાંઈ એમ અને એન સરખા હોય એટલે મતલબ અંશ અને છેદ બંનેનું સ્વરૂપ કેવું છે? સમાન. તો બંને અંશ અને છેદ સમાન હોય તો એ છે એનો સામાન્ય અવયવ શું થાય? એક જ થવાનો છે. ઓકે તો આ વસ્તુ યાદ રાખજો. ત્રીજી વાત છે કે એ રેસ ટુ એમ એને આખાની ઉપર પાછો એન એટલે ઘાતની ઘાત છે. ઓકે તો એવા એમાં શું કરશું? તો કે ઘાતની ઘાત હોય વિદ્યાર્થીઓ તો એ ઘાતનો શું કરવાનો છે? ગુણાકાર. ઓકે તો આ વાતને આપણે દાખલા સ્વરૂપે જોઈ શકીએ છીએ. અહીંયા તમને દેખાય છે, આ દાખલો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ. આ દાખલો છે એ તમે જોવો તો તમને ખ્યાલ આવશે. અહીંયા છેદમાં જે ત્રણ આવેલા છે એની ઘાત કેટલી છે? ત્રણ. અને આખા કૌંસની ઉપર કેટલી ઘાત છે? સાત. તો સિમ્પલ વિદ્યાર્થીઓ, અહીં એકની સાત ઘાત ના છેદમાં ત્રણની ત્રણ ઘાત અને એની ઉપર એ સાત ઘાત. ઓકે આ નિયમ છે એ આપણે હમણાં જોઈ લઈએ. એકની સાત ઘાત એટલે એકને સાત વખત તો તમે એક ગુણો તો એક જ જવાબ આવશે, અને ત્રણની ત્રણ અને સાત એટલે કે સાત અને ત્રણનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે ત્રણની કેટલી ઘાત થશે? એકવીસ ઘાત. અથવા તો આને શું લખી શકાય વિદ્યાર્થીઓ? ત્રણની માઇનસ એકવીસ ઘાત. જો છેદમાં છે તો અંશમાં લઈએ તો માઇનસ થશે. તો આ તમારો શું છે? જવાબ. ઓકે તો અહીંયા આપણે એ જોઈ શકીએ છીએ. એવી રીતે જો એ અને બીની આખાના કાઉન્સ ઉપર જો એમ ઘાત આપેલી હોય તો આપણે બંનેને ડિવાઈડ કરતી વખતે એમ એમ ઘાત બંનેને આપી શકીએ છીએ. અહીંયા એના છેદમાં બી હોય અને એની ઉપર એમ ઘાત હોય તો જેવી રીતે ઉપર બંનેને આપેલી છે અલગ અલગ પ્રશ્નલી ઘાત, એવી રીતે અહીંયા પણ આપી શકીએ છીએ. તો એક્ઝેક્ટલી આ વાત છે એ પહેલાં આપણે અહીંયા પાછળના દાખલામાં છે એ અહીંયા આ વાત છે એ નિયમને આપણે અહીંયા પહેલાં લાગુ પાડેલો છે. ઓકે વિદ્યાર્થીઓ ચાલો. તો બીજી એક વાત યાદ રાખવાની છે કે જો તમને કોઈ પણ એ રેસ ટુ ઝીરો એટલે કે એની ઝીરો ઘાત દેખાય કોઈ પણ હોય, એની જગ્યાએ કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોય એની ઝીરો ઘાત મતલબ કે એનો જવાબ શું આવે છે? વન. ઓકે જ્યાં એ શું છે? શૂન્યતર એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે. એવી રીતે એ રેસ ટુ માઇનસ એન, તો આ આપણે વસ્તુ વિદ્યાર્થીઓ જોઈ લીધી ને. ઓકે અહીંયા આપણે એ જોઈ લીધી છે આ જે વાત લખેલી હતી. ઓકે તો એ વાત છે એ કોના આધારે લખેલી છે અહીંયા? તો કે આના આધારે તમે જોઈ શકો છો. જો વર્ગમૂળ વર્ગમૂળ તો વિદ્યાર્થીને કોઈ પણનું મૂળ લેવાનું હોય એ કેટલામું મૂળ લેવાનું છે? ઓકે એ એના કેના ઉપર આધાર રાખે છે? જો એનું એન્થ રૂટ લેવાનું છે તો એકના છેદમાં એન, એનો મતલબ જો એ વર્ગમૂળ એટલે આપણે બે લઈએ તો એકના છેદમાં બે એની ઘાત થશે. કોઈ પણ જે નીચે આપેલી ધન વાસ્તવિક સંખ્યા હશે એની એનું મૂળ મતલબ કે એનું એન્થ મૂળ મતલબ કે એકના છેદમાં એન ઘાતની, જ્યાં એ છે ધન વાસ્તવિક સંખ્યા છે અને એન હંમેશા પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે એક બે ત્રણ ચારથી અનંત સુધી. ઓકે આટલું તમને ખબર છે. ઓકે વિદ્યાર્થીઓ હવે એક વાત બીજી યાદ રાખવાની છે અહીંયા, એ રેસ ટુ એમના છેદમાં એન હોય. ઓકે તો અહીંયા તમે વિચારી શકો છો કે આપણે એકના છેદમાં એન બરાબર તો લખેલું હતું ને એનું એન્થ મૂળ. ઓકે એ વાસ્તવિક એ ધન વાસ્તવિક સંખ્યાનું એન્થ મૂળ અને એમ છે એ આખા કૌંસની ઉપર એને ઘાત લાગી જશે. અથવા તો એને કેવી રીતે લખી શકાય? એની એમ ઘાત અને એનું પછી આપણે એન્થ મૂળ લઈ લઈએ છીએ, જ્યાં એ શું છે? ધન વાસ્તવિક સંખ્યા છે. એમ પૂર્ણાંક, પૂર્ણાંક તો તમને ખબર છે ને, માઇનસ એક ઝીરો વન ઓકે ટુ થ્રી એવી રીતે અહીં તો આપણને ખબર છે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય એ બધા પૂર્ણાંકમાં આવે છે અને એન શું છે? હંમેશા પ્રાકૃતિક સંખ્યા વન ટુ થ્રીથી માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે સોરી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે વિદ્યાર્થીઓ તો સ્વાધ્યાય 1.6 છે જેની અંદર આપણે ઘણા બધા દાખલા છે. પહેલી કિંમત શોધો તો એની અંદર એક દાખલો કરીએ તો બાકીના બધા આપણને આવડી જશે. તો આની કિંમત કેવી રીતે શોધી શકાય? તો અહીં તમે વિચારી શકો છો કે 125 ને 5 પાંચ 25 ને 25 પંચા 125 આવી રીતે લખી શકાય છે અને ઉપર આ બીજું કંઈ નથી 125 જ છે. ઓકે તો
પાંચને આપણે કેટલી વખત ગુણેલા છે? ત્રણ વખત. તો આ પાંચની ત્રણ ઘાત કહી શકાય છે અને એકના છેદમાં ત્રણ એની બાર ઘાત છે એ. તો આ આપણે વિદ્યાર્થીઓ આ નિયમ જોઈ લીધો છે, ઘાતની ઉપર ઘાત હોય તો એ બંનેનો શું થાય છે? ગુણાકાર. ઓકે, તો પાંચની ઉપની ઘાત ત્રણ, ગુણાકારમાં એકના છેદમાં ત્રણ, તો ત્રણ ત્રણ કેન્સલ, એટલે પાંચની કેટલી ઘાત છે? એક. એનો મતલબ કે પાંચ આનો શું છે? જવાબ. ઓકે, બાકીના બધા દાખલા તમે કરી શકો છો. બીજો જે દાખલા નંબર આપેલો છે એની અંદર આપણે બે ટોટલ બેની કિંમત શોધી એટલે બધું આપણને આવડી જશે. ઓકે, તો ઉપરની જેમ જ આપણે કરવાનું છે. ત્રણ તેરી નવ, તો આ ત્રણ ગુણાકારમાં ત્રણ બીજું કંઈ નથી, નવ જ છે. અને ઉપર જે ઘાત છે એમનો આપણને ખબર છે કે આને કઈ રીતે લખી શકાય? ત્રણ બે વખત છે ગુણાકારમાં, તો ત્રણનો વર્ગ એને એની ઉપર ઘાત છે આ લખી શકાય. આ બંને ઘાતનો શું થાય છે? ગુણાકાર. એટલે ત્રણ બે ગુણાકારમાં ત્રણના છેદમાં બે, બે બે કેન્સલ આવું, તો આપણે આને શું લખી શકીએ છીએ? ત્રણની કેટલી ઘાત છે? ત્રણ. એનો મતલબ શું છે? ત્રણ ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં ત્રણ, તો આનો મતલબ શું થાય છે? આ સત્યાવીસ છે. આ તમારો જવાબ છે. ઓકે વિદ્યાર્થીઓ, આટલું તમે લખી શકો છો. એવી રીતે આને આપણે કરીએ તો અહીંયાના આ ઉદાહરણ બે સરખા છે, માત્ર માઇનસ અહીંયા ઘાત છે, અહીંયા પ્લસ ઘાત હતી. તો સેમ ટુ સેમ આપણે લખીશું, પાંચ ગુણાકારમાં પાંચ ગુણાકારમાં પાંચ. ઓકે, અને માઇનસ એકના છેદમાં ત્રણ, તો અને પાંચનો અને પાંચની ઉપર ત્રણ ઘાત અને માઇનસ એની ઉપર એકના છેદમાં ત્રણ ઘાત. ઓકે, તો પાંચ આપણને ખબર છે અહીં શું આવશે? માઇનસ એક. અને આ આપણે જોયું છે કે આને આપણે કેવી રીતે લખી, એકના છેદમાં પાંચ લખી શકીએ છીએ. તો આ વિદ્યાર્થીઓ તમારો જવાબ છે. ઓકે, પાછળ એક દાખલો જોઈ લઈએ એટલે આપણો આ લેક્ચર પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ અહીંયા તમે જોઈ શકો છો ઘાત સરખી છે પરંતુ આધાર સમાન છે નહીં. તો પહેલાં આધારનો આપણે શું કરશું? ગુણાકાર. અને ઘાતને આપણે એક જ વખત લખશું, બરાબર છે? તો સાત આઠ કેટલા થશે? છપ્પન. અને છપ્પનનું વર્ગમૂળ આપણે લેશું. ઓકે વિદ્યાર્થીઓ, આ છે એ તમારો શું થઈ જશે? જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે નવા ચેપ્ટર સાથે મળીશું. આ એક ટોપિક રહી ગયો હતો તો એને યાદ કરીને આપણે પાછો સ્ટડી કરી લેશું. ઓકે વિદ્યાર્થીઓ.